विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपनु स्वागत है। अगाउना वीडियो में व्यवस्था तंत्र प्रकरण 4 बीए में धोरण 12 व्यवस्था तंत्र में आपणे व्यवस्था तंत्र नो अर्थ अने लक्षणों जोयेला। मित्रों, व्यवस्था तंत्र कोने कहेवाय? ज्यारे समान देनी प्राप्ति माटे एकथी वधु व्यक्तिओ एकठी थती होय અને જે વહીવટી માળખું રચાય એ વહીવટી માળખાને આપણે વ્યવસ્થા તંત્ર કહીએ છીએ। આયોજન પછી તરત જ બીજું જે કાર્ય છે સંચાલન એ વ્યવસ્થા તંત્ર। આયોજનમાં હેતુ નિર્ધારણ થાય, નક્કી થાય, સુનિશ્ચિત થાય તે તો ધ્યેયનો અસરકારક અમલ કરવો હોય તો વ્યવસ્થા તંત્રનું માળખું ગોઠવવું પડે। જો વ્યવસ્થા તંત્રનું માળખું વ્યવસ્થિત રીતે ગોઠવાય નહીં તો આયોજન સફળ થતું નથી, ધંધાકીય એકમ પણ સફળ થાય નહીં। માટે વ્યવસ્થા તંત્ર કોઈપણ એકમ માટે ખૂબ જ મહત્વનું સાબિત થતું હોય છે। તો વ્યવસ્થા તંત્રમાં આપણે લક્ષણો જોયેલા જુદા જુદા। હવે એ વ્યવસ્થા તંત્રની આપણે રચના કરવી હોય તો વ્યવસ્થા તંત્રની રચના માટે પ્રક્રિયાના તબક્કા જુદા જુદા હોય છે। એ પ્રમાણે ક્રમમાં કોઈ પણ ધંધાકીય એકમમાં વ્યવસ્થા તંત્ર જુદા જુદા પ્રકારના હોય છે, પણ એ વ્યવસ્થા તંત્ર તૈયાર કરવું હોય એની રચના તો એની પ્રક્રિયા માટેના જુદા જુદા 7 તબક્કામાંથી આપણે પસાર થવું પડે છે। 7 તબક્કા દ્વારા આપણે વ્યવસ્થા તંત્ર તૈયાર કરી શકીએ છીએ। એમાં સૌ પ્રથમ તબક્કો છે વ્યવસ્થા તંત્રમાં કે હેતુઓની સ્પષ્ટતા। કોઈ પણ ધંધાકીય એકમ હોય એ ધંધાકીય એકમમાં સૌથી પહેલા વ્યવસ્થા તંત્રની રચના કરવી હોય તો હેતુ સ્પષ્ટ કરવો જોઈએ। હવે હેતુઓ સ્પષ્ટ કરવા જોઈએ મીન્સ કોઈ પણ ધંધાકીય એકમમાં મુખ્ય હેતુ કયા છે, એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગૌણ હેતુઓ કયા છે એ પહેલા નક્કી કરવું પડે। મુખ્ય હેતુ કયા, ગૌણ હેતુઓ કયા, એના આધારે જે માળખું રચવું હોય વ્યવસ્થા તંત્રનું એ પ્રમાણે આપણે ગોઠવણી કરી શકાય વ્યવસ્થા તંત્ર। એટલે ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ સૌથી પહેલા આપણે નક્કી કરવા જોઈએ અને હેતુઓ સારી રીતે પૂર્ણ કરી શકાય એના માટે સુસંગત વહીવટી માળખું એટલે વ્યવસ્થા તંત્ર આપણે રચી શકીએ। એટલે સૌથી પહેલા હેતુઓની સ્પષ્ટતા કરવી જોઈએ અને હેતુની સ્પષ્ટતા એ વ્યવસ્થા તંત્રની રચના માટેનું પ્રથમ પગથિયું છે। પહેલું પગથિયું કયું છે? હેતુઓની સ્પષ્ટતા। હવે હેતુઓ નક્કી થઈ ગયા અને ગૌણ હેતુઓ નક્કી થઈ ગયા ધંધાકીય એકમમાં તો તરત જ બીજા તબક્કામાં એ હેતુઓ પૂર્ણ કરવા માટે કેટલા કાર્યો કયા કયા કરવા પડશે એ કાર્યોની યાદી તમારે કરવી પડે। કયા કયા કાર્યો કરવા છે એ હેતુઓ સિદ્ધ કરવા માટે કયા કયા કાર્યો કરવા પડશે એ તૈયાર આપણે યાદી તૈયાર કરવી પડે। એમાં કોઈ કાર્ય કરવાનું રહી ન જાય, ધંધાકીય એકમમાં કોઈ કાર્ય બેવડાય બે વખત લખાય ના જાય એ પણ મહત્વનું છે। એટલે કેટલા કયા કયા પ્રકારના કાર્યો કરવાના છે એ તમામ કાર્યોની યાદી તૈયાર કરવી પડે, જેમાં કોઈ કાર્ય કરવાનું રહી ના જાય અને કોઈ કાર્ય બેવડાય નહીં એની યાદી ધ્યાનમાં રાખી અને આખી યાદી તૈયાર કરવી જોઈએ અને કાર્યોનું વિભાજન યોગ્ય રીતે કરવું જોઈએ। હવે કાર્યોની યાદી તૈયાર થઈ ગઈ, હેતુ સ્પષ્ટ થઈ ગયા, એના આધારે કાર્યોની યાદી તૈયાર થશે। કાર્યોની યાદી તૈયાર થઈ ગયા પછી એ યાદી હશે પત્ર બનાવેલી હશે, એ યાદીમાંથી એ કાર્યોનું વિભાગીકરણ કરવું પડે। યાદી એમને નથી રાખવાની, એ કાર્યોનું વિભાગીકરણ કરવું જોઈએ। આપણે ધંધાકીય એકમમાં કોઈ પણ કંપનીમાં જતા હોઈએ છીએ તેમાં જુદા જુદા વિભાગો આપણે જોઈએ છે કે ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, હિસાબ વિભાગ, આવા વિભાગો આપણે જોતા હોઈએ છીએ તો એ વિભાગો શેના આધારે પડ્યા? કાર્યો આધારે। કયા કયા કાર્યો? ખરીદી, વેચાણ, હિસાબ। કોઈ એક જ પ્રકારના જે કાર્યો હોય એ કાર્યો એક જ પ્રકારમાં લેવામાં આવે છે। કાર્યોની યાદી તૈયાર, કાર્યોને એકબીજા સાથે સંકળાયેલ એક સમાન કાર્યોને એક જૂથમાં મૂકવા, સરખા કાર્યો હોય એક જૂથમાં મૂકવામાં આવે છે। એ કાર્યો આધારે ખરીદ, વેચાણ અને હિસાબ વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે અને કેટલીક વખત વિભાગોનું વિભાજિત
श्रम विभाजन अने विशिष्टकरण पर अपनावी शकाय छे। विभागीकरण घणी वखत एकमना स्वरूप अनुसार भौगोलिक विस्तार अनुसार अने कार्य अनुसार प्रमाणे विभाजन करवामां आवे छे। दाखला तरीके समग्र देशमां वस्तुनुं वेचाण करता एकमनुं विभाजन करवुं होय तो चार भागमां आपणे वेची शकीए। पूर्व, पश्चिम, उत्तर, दक्षिण एम चार भागमां आखा देशनुं आपणे वेचाण नक्की करवुं छे। तो चारे चार भागमां वेची अने कार्यनुं विभागीकरण करवुं पड़े। हवे कार्यनुं विभागीकरण थई गयुं અને જુદા જુદા વિભાગો પડી ગયા ખરીદી વેચાણ અને હિસાબી કરી એના આધારે ખરીદ વિભાગ વેચાણ વિભાગ અને હિસાબ વિભાગ તો એ વિભાગીકરણ નક્કી થઈ ગયું જુદા જુદા વિભાગો નક્કી થઈ ગયા હેતુ સ્પષ્ટ થયો એના આધારે કાર્યોની યાદી કયા કયા કાર્યો કરવાના છે એકમે એના યાદી મૂકી દે એ યાદીના રહેલા કાર્યો એક સરખા કાર્યો એક જૂથમાં મૂકી અને જુદી જુદી યાદી તૈયાર કરવામાં અધિકારી ખરીદ વિભાગ માટે કયો અધિકારી ખરીદ અધિકારી વેચાણ વિભાગ માટે કયો અધિકારી વેચાણ અધિકારી અને હિસાબ માટે કયો અધિકારી હિસાબી અધિકારી આમ વિભાગીય મુદ્દાઓ અને એની લાયકાત નક્કી કરવામાં આવે છે અને જવાબદારી વિભાગની સારી રીતે સંભાળી શકે એ પ્રમાણે વિભાગની હોદ્દાઓ અને લાયકાતો નક્કી કરવામાં આવે છે સારી રીતે સંભાળી શકે દાખલા તરીકે વેચાણ વિભાગ માટે કોણ હોય વેચાણ અધિકારી ખરીદ વિભાગ માટે કોણ હોય ખરીદ અધિકારી એમના હાથ નીચેના જે મદદનીશો હોય એમના હોદ્દાને સ્થાન પણ આ તબક્કે નક્કી કરવામાં આવે છે મુખ્ય અધિકારી તો ખરા જ પણ એની હાથ નીચે જે મદદનીશો હોય એના હાથ નીચેના જે કંઈ હોય એના હોદ્દા અને સ્થાન પણ નક્કી કરવામાં આવે છે અહીંયા હોદ્દાની લાયકાત નક્કી થઈ ગઈ તો એ કામ કરવા માંડશે એના માટે કર્મચારીઓને સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે કોઈ પણ અધિકારી સારી રીતે કાર્ય ત્યારે જ કરી શકે સારી રીતે ફરજ ત્યારે જ નિભાવી શકે તો એને ફરજની સમકક્ષ એને સત્તા મળવી જોઈએ સત્તા હશે તો જ અધિકારી કાર્ય કરી શકશે તો દરેક અધિકારીને વિભાગીય અધિકારીને જરૂરી સત્તાઓ ફરજો સારી રીતે નિભાવી શકે એના માટે જરૂરી સત્તાની સોંપણી કરવામાં આવે છે ઉપરાંત કોઈ પણ વ્યક્તિ કોણ કોને જવાબદાર અને કોણ ઉપરી અને કોણ તાબેદાર એ પણ અહીંયા સત્તાની જવાબદારી ઉપર સત્તા ઉપરથી નક્કી થતું જોવા મળે છે અને સત્તા અને જવાબદારીનું સહપ્રમાણ જળવાઈ રહે એવો પ્રયત્ન વ્યવસ્થા તંત્રના માળખામાં કરવામાં આવે છે છઠ્ઠું છે આંતર સંબંધોની સ્થાપના સત્તા અને ફરજોની સોંપણી થઈ ગયા પછી આંતર સંબંધોની સ્થાપના કરવી જોઈએ વિવિધ વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓને તેમની સત્તા અને ફરજો સોંપ્યા બાદ તેમની વચ્ચે આંતર સંબંધો સ્પષ્ટ થાય તે જરૂરી છે વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ થાય ખરીદ વિભાગનો અધિકારી અને વેચાણ વિભાગ એમની વચ્ચેના આંતર સંબંધો નક્કી થવાથી સત્તા અને જવાબદારી સોંપી હોય તો એકબીજા વચ્ચે વિસંવાદિતા ઊભી ન થાય એટલે એમાં આંતર સંબંધોની સ્થાપના કરવી જોઈએ વિકેન્દ્રિત પ્રવૃત્તિમાં કાર્યોનું સંકલન આંતર સંબંધોની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત કરવામાં આવે છે મિત્રો છેલ્લો પોઈન્ટ છે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરો દરેક બાબતો નક્કી થઈ ગયા પછી કાગળ ઉપર વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવામાં આવે છે એમાં ઉપરી અધિકારી કોણ કર્મચારીઓ કેટલા કોણ કોનો હોદ્દો જનરલ મેનેજર કોણ વિભાગીય અધિકારીઓ કોણ કોણ ક્લાર્ક અટાવડામાં આખો નકશો તૈયાર કરી અને એકમનું જે મુખ્ય ઓફિસમાં પ્રવેશ દ્વાર હોય છે એ બહાર લટકાવવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ આવે તો એને તરત ખબર પડે કોણ ઉપરી છે કોણ તાબેદાર માટે ક્યાં જવાનું એ તરત જ વ્યવસ્થા તંત્રના નકશા ઉપરથી ખબર પડતી જોવા મળે છે મિત્રો વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા તૈયાર કરી અને ક્લાસરૂમના ચોપડામાં લખી રહેજો નમસ્કાર જય